નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના હું વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. આપણે આગળના જ્યારે વિડીયોમાં જોયું હતું ત્યારે બે સમરૂપ ત્રિકોણ છે એ બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળના જ્યારે ગુણોત્તર મેળવવામાં આવે તો તેમના અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે એ પ્રમેય આપણે સાબિત કરેલો હતો. ત્યારબાદ આપણે આજે એક નવો જ પ્રમેય લઈને આગળ વધીએ કે ખૂણો એ કાટખૂણો હોય તેવા ત્રિકોણ એબીસીમાં બીએલ અને સીએમ મધ્યગાઓ છે. સાબિત કરો કે ફોર કાઉન્સમાં બીએલ સ્ક્વેર પ્લસ સીએમ સ્ક્વેર બરાબર ફાઈવ બીસી સ્ક્વેર. એટલે કે આ પ્રકારની તમને રકમ આપેલી હોય. જો આ પ્રમેય છે ને એ સાવ સરળ છે, પ્રમેયમાં કાંઈ નથી. એક ત્રિકોણ છે એની અંદર તમે બે મધ્યગાઓ દોરો ને તો ત્રણ અલગ અલગ ત્રિકોણ બને. એ ત્રણેય ત્રિકોણમાં ખાલી પાયથાગોરસનો ઉપયોગ કરવાનો છે, બીજું કાંઈ એટલે કાંઈ નથી. જો શું કીધું હોય કે ખૂણો એ કાટખૂણો હોય એટલે કે આપણે ત્રિકોણ એબીસી દોરવાનો છે પણ નેવ અંશનો ખૂણો કયો રાખવાનો? એ ખૂણો. તો અહીંયા ખૂણો એ છે એ કાટખૂણો છે, નેવ અંશ છે. તો હવે એ બી સી મેં ત્રિકોણ લખી નાખ્યો. પછી હું કીધું ત્રિકોણ એબીસીમાં બીએલ એટલે કે બી છે ઈ બિંદુ લઈ અને મધ્યગા દોરવાની છે. બીએલ અને સીએમ બે મધ્યગા હોય તો બી એલ એટલે એલ અહીંયા આવશે. તો જો આ આની મધ્યગા એટલે આ બંને ભાગ હોય કેવા હોય? સરખા હોય, કારણ કે મધ્યગા હોય એ વચ્ચે હોય એટલે બે બાજુ સરખા ભાગ પાડે. એટલે કે જે આખી આખી એસી છે આ એસી એ ક્યારે બનશે? તો કે એ એલ પ્લસ એલ સી. આપણે ખાલી એમને આમ જોતા જઈએ એ એલ પ્લસ એલ સી ક્યારે બનશે? આખી આખી શું બનશે? એસી બાજુ બનશે. પણ આ બંને ભાગ તો કેવા છે? સરખા જ છે. તો આઈ એ એલ અને આઈ એ એલ તો હું એલ સી બરાબર એ એલ લખી શકું. તો એસી બરાબર એ એલ પ્લસ એ એલ. અત્યારે આ બાકી બધું રહ્યું ને એ મગજમાં ન લેતા, હું ખાલી અત્યારે મેં તમને શું સમજાવ્યું કે ખૂણો એ કાટખૂણો હોય અને બી એલ મધ્યગા એમાં આપણે આ બાજુ ઉપર આગળ વધ્યા છીએ કે આખી એસી બાજુ ક્યારે બને? તો કે એ એલ પ્લસ એલ સી એ એલ અને આમ આપણે કેવું હોય સરખું? તો એ એલ પ્લસ એ એલ એટલે ટુ એ એલ. તો આ હું એ એલ છે એમાંથી ટુ અહીંથી દૂર કરો હોય તો અહીં છેદમાં લઈએ તો એ એલ બરાબર હું બને એસીના છેદમાં બે. તો આટલું સમજાઈ ગયું, કાંઈ નથી. એ એલ બે વખત કરો ત્યારે એસી બને. જુઓ એ એલ બે વખત કર્યા ત્યારે એસી બને બે અહીંયા છેદમાં. એવી જ રીતના જુઓ બીજું શું કીધું હતું કે સીએમ મધ્યગા એટલે કે સી એમ. તો આ બાજુ ઉપર એમ આવશે, સી બિંદુ લ્યો એટલે સામેની બાજુ ઉપર મધ્યગા દોરે. તો હવે આ બંને ભાગ કેવા છે? સરખા છે. જો આ બંને ભાગ સરખા હોય તો આખી આખી એબી ક્યારે બને? તો કે એ એમ પ્લસ એમ બી. પણ એ એમ અને એ એમ બંને સરખા હોય તો આખી આખી એબી ક્યારે બને? તો કે ટુ એ એમ. જો મેં એમ બીની જગ્યાએ એ એમ મૂક્યા છે, આખું બધું લખ્યું જ છે પણ આ તો હું એમના મગજથી વિચારો કે આખી આખી એબી ક્યારે બને? તો કે એ એમ જેવા બે ભાગ હોય ને ત્યારે, એટલે કે ટુ એ એમ. તો ટુ અહીંથી છેદમાં આવી આવે તો એ એમ બરાબર શું વધે? એ બીના છેદમાં બે. હવે આગળ વધીએ તો જુઓ સાબિતી તરફ. તો શું કીધું છે? રકમમાં જે પૂછી લખવાનું કે બીએલ અને સીએમ એ ત્રિકોણ એબીસીની મધ્યગાઓ છે. હા, જે બીએલ અને સીએમ છે એ ત્રિકોણ એબીસીની મધ્યગા છે. પછી ખૂણો એ નેવ અંશ, તો કે હા ખૂણો એ નેવ અંશ પણ છે. તો ત્રિકોણ એબીસી જો આખે આખો ત્રિકોણમાં તમે પાયથાગોરસ લગાવો તો શું થશે? કર્ણનો વર્ગ એટલે કે બીસીનો વર્ગ બરાબર એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર, જે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ થયો. તો આપણે જે રકમમાં હતું ને ત્યાંથી જ સાબિતી ચાલુ કરવાની છે કે રકમમાં શું શું આપેલું હતું. તો કે જુઓ એક ત્રિકોણ આપેલો હતો એબીસી, એમાં ખૂણો એ હતો નેવ અંશ. બીજું તો કે બે મધ્યગા દોરેલી છે, એક બી એલ દોરેલી છે અને બીજી સીએમ છે. એટલે કે બી એલ અને સીએમ ત્રિકોણ એબીસીની મધ્યગાઓ છે, ખૂણો એ નેવ અંશ છે. ત્રિકોણ એબીસી પરથી હવે પાયથાગોરસ લગાડીએ તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે બીસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. આ આપણને પાયથાગોરસ પ્રમેય એને આપણે સમીકરણ એક કર્યું હતું. જો શું કર્યું? મેઇન ત્રિકોણ હતો ને એને સમીકરણ એક કીધું, એમાં પાયથાગોરસ લગાડ્યું. હવે તો કે અંદર બીજા બે ત્રિકોણ જુઓ એ બી એલ બને છે કે નહીં? આ ત્રિકોણ એ બી એલ. ત્રીજો કયો બને? જુઓ આ સી એમ એ બને કે નહીં? ત્રણ ત્રિકોણ બને છે બરોબર, એક આ એ બી એલ અને એક આ સી એમ એ. તો પહેલા જે એ બી એલ ત્રિકોણ છે એનો આ ખૂણો નેવ અંશ થાય કે નહીં? તો એ બી એલ માં હું પાયથાગોરસ લગાડું તો શું થશે? બી એલ સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર પ્લસ એ એલ સ્ક્વેર. જો ત્રિકોણ
ખૂણો ત્રિકોણ ABL પરથી BL² એટલે BL² બરાબર AL² AB² પાયથાગોરસ લાગ્યો સામાન્ય છે કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુનો વર્ગનો સરવાળો આ BL² એમ નામ રાખ્યો આ AB² એવું એમ નામ રાખ્યું પણ AL² હવે AL છે AL AL ની જગ્યાએ હું AC ના છેદમાં 2 લખી આગુ તમે કહેશો હા સર આપણે જ્યારે પ્રમેયની શરૂઆત કરી ત્યારે જ આપણે AL નું માપ મેળવી લીધું હતું હવે જો તમે શરૂઆત કરો ત્યારે તમારે આ બધું જ લખવાનું જ્યારે અહીંયા પોગો ને ત્યારે AL નું માપ છે એ બાજુમાં લખજો આ મેં એટલે પહેલા સમજાવી દીધું કે આપણે બાજુ સમજતા હોય તો આ બંને મધ્યગ હોય તો ભાગ સરખા હોય એટલે મેં આ પહેલા સમજાવી દીધું તો AL બરાબર હું લખી ગઈ AC ના છેદમાં 2 તો જો અહીં વર્ગ થાય તો AC નો વર્ગ અને 2 નો વર્ગ 4 હવે જો આના છેદમાં કાઈ નથી આના છેદમાં કાઈ નથી તો આ 4 આની સાથે ગુણા છે આની સાથે ગુણા 4 આની સાથે ગુણાય તો 4BL² AC² એમ નામ રહે કારણ કે એના છેદમાં તો 4 છે એટલે ગુણા આવશે નહીં અને આ 4 છે આની સાથે પણ ગુણાઈ જશે એટલે કે 4AB² તો બીજો ત્રિકોણમાંથી જે કાઈ મળ્યું એને તમે સમીકરણ નંબર 2 કહી દો તો તમે હવે એમ થાય કે સર આ ત્રીજો ત્રિકોણ છે CME એમાં સમીકરણ નંબર 3 કહી દે તો હાલ આ ઈચ કહેવાનું છે તો આપણે ત્રીજા ત્રિકોણનો ઉપયોગ કરીએ CMA પરથી તો શું થશે જો કર્ણનો વર્ગ એટલે CM² બરાબર AC² AM² ત્રીજા ત્રિકોણમાં પણ પાયથાગોરસનો તમે ઉપયોગ કરો એટલે એમ જ થાય શું થાય તો કે કર્ણનો વર્ગ બરાબર AC² AM² હવે જો તમને આમાં AM નું માપ આપણે મેળવી લીધું હતું કે આ AM છે ઈ AB નો અડધો ભાગ છે જો તમે મગજ વાપરી શકો અહીંયા પણ AL છે આ AL ઈ આ AC નો અડધો ભાગ છે એટલે કે AC ના છેદમાં 2 AC નો અડધો ભાગ એટલે કેમ લખાય કે AC ના છેદમાં 2 તો અહીં ડાયરેક્ટ લખી નાખ્યું AC ના છેદમાં 2 આ ન લખો તો પણ ચાલે એવી રીતના આ AM છે ઈ AB નો અડધો ભાગ છે હા અડધો જ ભાગ છે ને કારણ કે અહીંયા AM દોરો એટલે 2 અડધા અડધા ભાગ પડે છે તો AM છે AB નો અડધો ભાગ એટલે કે AB ના છેદમાં 2 તો અહીંયા હું લખું AB ના છેદમાં 2 AM બરાબર આપણે સાબિતે કર્યું હતું પણ તોય લખી તો અહીંયા વર્ગ કરું તો AB નો વર્ગ અને 2 નો વર્ગ 4 થશે હવે 4 આ ગુણાય એ ગુણાય કારણ કે આના 2 ના છેદમાં કાંઈ નથી જેના છેદમાં કાંઈ ન હોય એને થોડું ઘણું કંઈક આપણે દેવું પડે એનું માન રાખવું પડે અત્યારના જમાનામાં અત્યારના કળિયુગમાં કોઈને ખાલી હાથે જવા દેવાય નહીં તો આપણે આને 4 વડે ગુણીએ 4CM² આને 4 વડે ગુણીએ 4AC² અને AB² ના છેદમાં 4 હતા એ આને 2 ને દઈ દીધા એટલે ઈ ભાઈ થઈ ગયા 9 રા તો હવે આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3 સર હજી કેટલું આગળ વધવાનું છે કાંઈ નહીં હવે પૂરું આ બંનેનો ખાલી સમીકરણનો સરવાળો કરો હવે આનો નાનો સમીકરણનો સરવાળો કરું તો જો ડાબી બાજુ શું થશે 4BL² + 4CM² થાય ડાબી બાજુનો સરવાળો થાય જમણી બાજુનો સરવાળો થાય સમીકરણ 2 અને 3 નો સરવાળો કરો તો ડાબી બાજુનો શું થાય 4BL² + 4CM² આર યુ જમણી બાજુ તો કે AC² + 4AB² + 4AB² 4AC² + AB² થઈ ગયું આ બાજુ જમણી બાજુ આમાં બંનેમાંથી જો 4 કોમન કાઢ લો તો આવું સાબિતીમાં છે હવે આપણે આવું લઈ આવવાનું બાકી છે તો જો હું થાય AC² અહીંયા એક વખત છે અને અહીંયા 4 વખત છે તો આપણે 5 વખત લખી હગી અહીંયા 4 વખત AB² છે અહીંયા એક વખત છે 5 વખત લખી હગી હવે બંનેમાંથી હું 5 કોમન કાઢી શકું 5 કોમન કાઢું તો અંદર શું વધે ખબર AC² + AB² તો લાવો AB² + AC² એટલે શું થાય સમીકરણ 1 નો ઉપયોગ કર્યો BC² તો આની જગ્યાએ હું BC² લખું તો આપણે જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું 1 પરથી તમે એમ કહેશો જ્યારે આ આપી ગયા ત્યારે તમે એમ કહો કે સર આ 2 અને 3 નો સરવાળો કર્યો તો આ 1 નો તો કે ઉપયોગ જ ન કર્યો સમીકરણ 1 કીધું જ શું કામ એનો ઉપયોગ જ ન કરો તમારાથી કહેવાય જ કેમ પણ આનો ઉપયોગ આપણે અહીંયા કરી લીધો એટલે 5BC² ફરી એક વખત સમજી લઈએ કે એ ખૂણો કાટખૂણો છે એની બે મધ્યગા BL અને CM છે અને આ સાબિત કરવાનું હતું તો કે BL અને CM આની મધ્યગા એ અંશ હવે મેઇન ત્રિકોણમાં પહેલા પાયથાગોરસ લગાડો પછી આ નાના ત્રિકોણમાં એટલે કે ABL માં પાયથાગોરસ લગાડો ત્યારબાદ CMA માં લગાડજો ભૂલતા નહીં તો ABL માં લગાડો એટલે કે કર્ણનો વર્ગ આ બંને બાજુનો વર્ગનો સરવાળો AL ક્યારે બને તો કે AC નું અડધું એટલે છેદમાં 4 4 4 ગુણાય આનો ઉપયોગ અહીંયા કરવાનો એવી રીતના આ ત્રિકોણમાં લગાડો તો CM² બરાબર AM AC AM ક્યારે બને તો કે AB નું અડધું 4 અહીં ગુણાય આ પણ લખો
બે અને ત્રણ નો સરવાળો કરો, ડાબી બાજુનો સરવાળો, જમણી બાજુનો સરવાળો, ચાર કોમન કાઢો, એક ને ચાર પાંચ, ચાર ને એક પાંચ, પાંચ કોમન કાઢો, આ બંને એટલે કે સમીકરણ એક એટલે કે મેઇન ત્રિકોણ નો ઉપયોગ બીસી સ્ક્વેર. તો ફોર કાઉન્ટમાં બીએલ સ્ક્વેર પ્લસ સીએમ સ્ક્વેર બરાબર ફાઈવ બીસી સ્ક્વેર આમ સાબિત થાય છે. તો અહીંયા આ જે પ્રમેય હતો એ સાબિતીનો પ્રમેય હતો, આપણે એ પ્રમેયને છે એ આસાનીથી સાબિત કરી દીધો. તમારે ખાસ જોવાનું શું છે તો કે કોઈ પણ પ્રમેય પૂછે એમાં ખાલી રકમ ઉપરથી તમે આકૃતિ દોરતા એક વખત શીખી જાઓ. જો આગળનો પ્રમેય આપણે જ્યારે ભણ્યા હતા, આગળના પ્રમેયમાં શું હતું તો કે બે ત્રિકોણ સમરૂપ હતા, તો આકૃતિમાં બે ખાલી ત્રિકોણ દોરે, પછી હું કીધું હતું તો કે એનો તમે ક્ષેત્રફળ મેળવો, તો ક્ષેત્રફળ જેવું કંઈક લખાય પહેલાં તો સામાન્ય રફમાં કે આનું ક્ષેત્રફળ આનું ક્ષેત્રફળ, એનો ગુણોત્તર એટલે કે એકના છેદમાં એકના છેદમાં એની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર, તો કે અનુરૂપ બાજુઓ લખાય આની નાની આની નાની આની નાની જો એ બધી બાજુ એને ગુણોત્તર ઉપર નીચે લખાય એનો વર્ગ બરાબર. એટલું તમે રકમ ઉપરથી આકૃતિ દોરો અને રકમ ઉપરથી થોડું ઘણું લખો ને એટલે પછી ઓટોમેટિક પ્રમેય આવડી જાય. આમાં તમે રકમ ઉપરથી આકૃતિ દોરો ને એવું થોડુંક વિચારો એટલે પછી ઓટોમેટિક તમે પ્રમેયમાં આગળ વધી શકો. તો આજનો આ લેક્ચર છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ, આજનો આ પ્રમેય અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળ મળશું નવા પ્રમેય સાથે. જય શ્રી કૃષ્ણ.